રોમન અને પત્ર એનો ત્રીજો અધ્યાય પાઉલ પ્રયત્ લખેલો રોમન અને પત્ર અને એનો અધ્યાય ત્રીજો તો યહુદીની અધિકતા શી છે અને સુન્નતથી સો લાભ છે સર્વ પ્રકારે બહુ લાભ છે પ્રથમ તો એ છે કે દેવના વચનો તેઓને સોંપવામાં આવ્યા હતા અને જો કેટલાય અવિશ્વાસી હતા તો શું તેઓનો અવિશ્વાસ શું દેવના વિશ્વાસ ઉપરાને નિર્ધક કરે છે ના એવું ન બને હા દરેક માણસ ભલે જૂઠું ઠરે તો પણ દેવ સાચા ઠરે દખેલું છે કે તું તારા વચનોમાં ન્યાય ઠરે અને તારો ન્યાય કરવામાં આવે ત્યારે તારો વિજય થાય પણ જો આપણું અન્યાયપણું દેવના ન્યાયપણાને સ્થાપિત કરે છે તો આપણે શું કહીએ શું કોપરૂપી શિક્ષા કરના દેવ અન્યાય છે હું માણસની રૂઢિ પ્રમાણે બોલું છું ના એવું ન થાવ કેમ કે જો એમ હોય તો દેવ જગતનો ન્યાય સી રીતે કરે પણ જો મારા અસત્યથી દેવનું સત્ય તેના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું તો હજી સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે વળી અમારી નિંદા કરીને કેટલાક અમારે વિશે કહે છે કે તેઓનું બોલવું એવું છે કે સારું થાય માટે આપણે ભૂંડું કરીએ એ પ્રમાણે કેમ ન કરીએ એવાઓનો દંડ વ્યાજબી છે ત્યારે શું આપણે તેઓના કરતા ચઢ્યાતા છે તદ્દન નહીં જ કારણ કે અમે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકોને માથે દોષ મૂક્યો છે કે તેઓ સઘળા પાપને આધીન છે જેમ શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે કોઈ ન્યાય નથી એક પણ નથી સમજનાર કોઈ નથી દેવને શોધનાર કોઈ નથી તેઓ સગડા ભટકી ગયા છે તેઓ સર્વ નકામા થયા છે સત્કર્મ કરનાર કોઈ નથી ના એક પણ નથી તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે તેઓનું મોં સાપથી તથા કડવાસથી ભરેલું છે તેઓના પગ રક્ત વેવડામાં ઉતાવળા છે તેઓના માર્ગોમાં નશ તથા સંતાપ છે તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નહીં તેઓની આંખો તેઓની આંખ આગળ દેવનો ભય નથી હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કંઈ કહે છે તે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેઓને કહે છે જેથી દરેક મોહ બંધ થાય અને આખું જગત દેવની આગળ જવાબદાર ઠરે કેમ કે તેની સમક્ષ કોઈ પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણની કરણીઓથી ન્યાય ઠરશે નહીં કારણ કે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે પણ હમણાં દેવનું એવું ન્યાયપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્ત્ર પર રહેલો નથી અને જેની સાક્ષી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે એટલે દેવનું ન્યાયપણું ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ વડે સર્વ વિશ્વાસ કરનારને માટે છે તે કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી કારણ કે સગડાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગડા અધૂરા ઠરે છે પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાય ગણાય છે દેવે તેને તેના રક્ત પરના વિશ્વાસથી પ્રાચિત થવા સારું ઠરાવ્યો જેથી દેવની સહનશીલતાથી અગાઉ થયેલા પાપની દરગુજર થઈ તે વિશે દેવ પોતાનું ન્યાયપણું દેખાડે એટલે કે સાંપ્રત કાળમાં તે પોતાનું ન્યાયપણું દેખાડે જેથી પોતે ન્યાય રહીને ઈસુ પર વિશ્વાસ કરનારને ન્યાય ઠરાવનાર થાય તો વળાઈ કરવાનું ક્યાં રહ્યું તેનું સ્થાન નથી કયા નિયમથી શું કરે ના ના પણ વિશ્વાસના નિયમથી માટે અમે એવું સમજીએ છીએ કે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાય ઠરે છે અથવા શું દેવ કેવળ યહુદીઓનો જ છે શું વિદેશીઓનો પણ નથી હા વિદેશીઓનો પણ છે કારણ કે દેવ એક જ છે અને તે સુન્નતિને વિશ્વાસથી અને બે સુન્નતિને પણ વિશ્વાસ વડે ન્યાય ઠરાવશે ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને નિરર્થક ઠરાવીએ છીએ ના એવું ન થાવ એથી ઉલટું અમે તો નિયમશાસ્ત્રને સ્થાપિત કરીએ છીએ